શ્રી રામસંભ આચાર્યજીના જેટલા વખાણ કરીએ એટલા ઓછા. સુરણ ભગવાનની સામે આપણે દીપક ધરતા હોય એવી આ ઘટના કહેવાય. છતાંય આ જીભની ચામડીથી જે યથાશક્તિ વાતો થાય એ વાતો કરવાના આપણે પ્રયાસ કરશું. શ્રી રામસંભ આચાર્યજીનો જન્મ આગ્રા જિલ્લાના આંબલખેડા ગામમાં થયેલો હતો 1911. એમનો ઉંમર જ્યારે 8 વર્ષની થઈ ત્યારે તેમણે પંડિત મદન મોહન માલવીયાના વરદ હસ્તે યજ્ઞોપવિત સંસ્કાર સંપન્ન કરાવ્યા અને જીવનમાં ગાયત્રી મંત્રનો સ્વીકાર કર્યો. તેમની ઉંમર જ્યારે 15 વર્ષની હતી ત્યારે પોતાના રૂમમાં ગાયત્રી માતાના ફોટા સામે દીપક પ્રજ્વલિત કરી ગાયત્રી મંત્રનો જાપ કરતા હતા. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દિવસ્ય ધીમહિ ધિયો પ્રચોદયાત. એ સમયે એના માર્ગદર્શક તરીકે એના ગુરુદેવ શ્રી સર્વેશ્વરાનંદજી મહારાજે એને દર્શન આપ્યા. અચાનક આ આકૃતિથી બાળક શ્રીરામ ડઘાઈ ગયા. પછી એમના ગુરુએ કહ્યું કે હું તારો 4 જન્મથી સાથીદાર છું, માર્ગદર્શક છું. ગુરુદેવને એના આગલા 3 જન્મનો એને પરિચય કરાવ્યો. સૌથી પહેલો જન્મ કબીરનો, પછી સ્વામી રામદાસનો અને ત્રીજો સ્વામી વિવેકાનંદના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસનો. અને પછી એમ કહ્યું તારે આ ધરતી ઉપર એક મહાન કાર્ય કરવાનું છે. કોઈ પણ મહાન કાર્ય કરવું હોય એટલે આપણે એની પાત્રતા કેળવવી પડે. એટલે ગુરુદેવે શ્રી રામસંભ આચાર્યજીને પાત્રતા કેળવવા માટે 24 ગાયત્રીના મહાપુરસ્થાન કરવાનો આદેશ આપ્યો. 1 વર્ષમાં ભાઈઓ બહેનો 24 લાખ ગાયત્રી મંત્ર બોલીએ એટલે 1 ગાયત્રીનું મહાપુરસ્થાન પૂરું થાય. 15 વર્ષના રામે 24 વર્ષ સુધી આ 24 ગાયત્રીના મહાપુરસ્થાન પૂરણ કર્યા. સાથે સાથે શરીરને તપાયું, ગાયને જવ ખવડાવે, એ ગાયના ગોબરમાંથી જે જવ નીકળે એને સાફ કરી એની મોડી રોટલી અને મોડી છાશ. 24 વર્ષ સુધી જીભને બીજો કોઈ સ્વાદ ન થાય. એ વખતે જ્યારે સ્વતંત્રતા આંદોલન શરૂ થયું ત્યારે પૂજ્ય ગુરુજીને પણ ગાંધી થવાની પ્રબળ ઈચ્છા હતી. ગાંધીજીના આશ્રમમાં ગયા અને ગાંધીજીને વાત કરી કે મારે ગાંધી થવું છે. ગાંધીજીએ પ્રથમ એને કામ સોંપ્યું ટોયલેટ સાફ કરવાનું અને સરળતાથી સહજતાથી શ્રી રામસંભ આચાર્યજીએ આ કામ કર્યું. ત્યારબાદ ગાંધીજીએ જ કહ્યું કે અત્યારે દેશને આઝાદી તો મળી જશે, આઝાદી આપવા માટે ઘણા બધા નેતાઓ યુવાનો કામમાં લાગી ગયા છે, પણ ધર્મ ક્ષેત્રે જે મોટી માન્યતાઓ પ્રસરી રહી છે, અંધવિશ્વાસ છે, એને દૂર કરવા માટે તમે ધર્મ ક્ષેત્રના કાર્ય કરો. એ આદેશને સ્વીકારી પ્રભુજી ગુરુદેવ આ કાર્યમાં પાછા લાગી ગયા. એ દરમિયાન સ્વતંત્રતા આંદોલનમાં 3 વર્ષ સુધી આસનસોલ જેલમાં તે ગયા હતા અને રાષ્ટ્ર માટે એ રીતે જેલ પણ ભોગવી હતી. અને એક સમય તો એવો આવ્યો કે જ્યારે એ પોતે નીકળ્યા હતા બધા સાથે ત્યારે એના હાથમાં ત્રિરંગો ઝંડો હતો, એના પર લાકડીના ઘા પડ્યા તો પણ એને પોતાના મોઢામાંથી ત્રિરંગો ઝંડો મૂક્યો. આવા પરમ પૂજ્ય ગુરુદેવ ના જ્યારે 24 ગાયત્રીના મહાપુરસ્થાન પૂરા થયા ત્યારે એમની પૂર્ણાહુતિ સ્વરૂપે ગુરુદેવ એમના ગુરુદેવ શ્રી સર્વેશ્વરાનંદજી મહારાજ ના આદેશ મુજબ 1957માં એણે 1008 કુંડી યજ્ઞ મથુરામાં કર્યો. આ પૂર્વે રામચંદ્ર ભગવાને જે અશ્વમેઘ યજ્ઞ કરેલો એવો જ એક મહાન યજ્ઞ પૂજ્ય ગુરુવરે કર્યો. એ વખતે એની પાસે માત્ર ને માત્ર કોઈ તાકાત હોય
24 गायत्री महापुरुषना तपनी ताकत है। पूज्य गुरुदेव कहे छे 5 दिवस सुधी आ यज्ञ कार्य चालेलो, 5 लाख लोग दर्शन करवा आवेला। 5 दिवस दरमियान कुल 20 लाख लोगोए एनो लाभ लीधो, बपोर ने साझे प्रसाद लीधो। आ बधी व्यवस्था कोणे कर्यु, कोणी मदद मेळी, कोण सहाय करी दीधो, એક આખો નાખો તપનો અને આશ્ચર્યનો વિષય છે। આ રીતે 1958માં પોતાના તપની સાધનાથી ગુરુદેવે આ ગાયત્રી મંત્રને જગતના કલ્યાણ માટે મુક્ત કર્યો। 1958 પહેલાં આ મંત્ર માત્ર બ્રાહ્મણો બોલતા હતા, બીજા કોઈને બોલવાનો અધિકાર નહોતો અને દિવસે જ બોલાતો, પહેલો તો આ મંત્ર બોલી જ ન શકતા। પરમ પૂજ્ય ગુરુદેવે કીધું આ સદબુદ્ધિનો મંત્ર છે અને આ જગતમાં સદબુદ્ધિની બધાને જરૂર છે, અને સૂર્યની ઉપાસનાનો મંત્ર છે, અને રાત્રે દિવસે ગમે તે જ્ઞાતિની વ્યક્તિ ભાઈ કે બેન આ મંત્રનો જાપ કરી શકે। તો આ મહાન કાર્ય આ બધા માટે આ પૂજ્ય ગુરુવારે કહ્યું સદબુદ્ધિનો મંત્ર છે આપણા બધા માટે મુક્ત કર્યો। અને એ વખતે જેને ગાયત્રી પરિવારની રચના કરી, એને પોતાનો એક જ ઉદ્દેશ્ય હતો કે આ જગતમાં હું દરેક વ્યક્તિમાં દેવત્વનું જાગરણ કરીશ અને આ ધરતીને સમર્પિત કરીશ। દરેક વ્યક્તિમાં દેવત્વનું જાગરણ કેવી રીતે થાય? તો દરેક વ્યક્તિ જો વિવેકથી વર્તે, વિનયથી વર્તે, એનામાં સદબુદ્ધિ આવે તો એ પોતે સારા વિચાર આવે મનમાં, અને સારા વિચાર આવે તો સારા કાર્ય કરીને દેવ પુરુષ બને। આ સદબુદ્ધિ પણ આપે ગાયત્રી મંત્ર, અને એ ગાયત્રી મંત્ર એ પરમ પૂજ્ય ગુરુદેવ। અને દરેક વ્યક્તિ જો દેવત્વ જાગરણ કરે, દેવત્વ ધારણ કરે તો આ ધરતી છે સ્વર્ગ બની ગઈ। આ જ ગુરુદેવ જેનો અભ્યાસ માત્ર 7 ચોપડી નો હતો પણ એની પાસે તપની શક્તિ એટલી હતી, એ તપની શક્તિને આધારે એને જગતના તમામ લાઇબ્રેરીમાં લખેલા પુસ્તકોનું વાંચન કરી, ગમે તે ભાષામાં લખાયેલા હોય એનું ભાષાંતર કરી અને 3200 જેટલા મહાન ગ્રંથોનું એણે સર્જન કર્યું છે। 4 વેદોનું ભાષાંતર કર્યું। મેક્સ મુલર નામનો એક બહાદુર વ્યક્તિ અહીંયા આવેલો અને એક વેદનું ભાષાંતર કરતા 18 વર્ષ થયા ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવે ચારે 4 વેદોનું ભાષાંતર કર્યું। આ ઉપરાંત ગુરુદેવે અત્યાર સુધીમાં જે વ્યાસજી 18 પુરાણો લખેલા હતા તેમાં જે તે સમયની સમસ્યાઓનું સમાધાન હતું, આ કળિયુગનો અત્યારનો સમય છે અને કળિયુગમાં જે પ્રશ્નો ઉપસ્થિત થાય એના સમાધાન માટે એણે 19મા પુરાણની રચના કરી, એનું નામ પ્રજ્ઞાપુરાણ। આ પ્રજ્ઞાપુરાણની રચના ગુરુદેવે અત્યારે સમયને અને સંજોગોને ધ્યાને લઈ અને કરેલી છે। ટ્રેનમાં આપણે મુસાફરી કરવાથી વખતે કોઈને પણ અગ્નિ પ્રગટ કરવાની, અગ્નિને પ્રગટાવવાની મંજૂરી નથી, ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવને સ્પેશિયલ ટ્રેનમાં યજ્ઞ કરવા માટેની મંજૂરી આપવામાં આવેલી હતી। આ ગુરુદેવનો એક ઉદ્દેશ્ય હતો કે સંસ્કૃતિનો પાછો વિકાસ થાય। ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાની શરૂઆત એમણે કરી, શાળાઓમાં બીજા બધા ઘણા બધા વિષયોની પરીક્ષા લેવે છે પણ એમાં જે વિદ્યાર્થીઓ બેઠે છે એના કરતા અનેક ઘણા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસે છે। અને ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાના જે પુસ્તકો છે એમાં ધર્મનું, સંસ્કૃતિનું અને માનવ કેવી રીતે માનવ બને એનું બધું સરસ રીતે નિરૂપણ થયેલું હોય છે। તો ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા પણ ગુરુદેવે શરૂ કરી અને સ્પેશિયલ સરકારે આ પરીક્ષામાં બેસવા માટે વિદ્યાર્થી માટે પરિપત્ર બહાર પાડ્યો। દર વર્ષે વડોદરા દ્વારા શિષ્ટ વાંચન પરીક્ષા લેવાય છે અને
અને શિષ્ટ વચન પરીક્ષામાં કોઈ પણ એક મહાપુરુષનું પાઠ્યપુસ્તક નક્કી થાય. એક વર્ષે પરમ પૂજ્ય ગુરુદેવને વિષયને ધ્યાને લઈને પણ આ પરીક્ષા બોર્ડ દ્વારા શિષ્ટ વાચન પરીક્ષા લેવામાં આવેલી હતી. ગુરુદેવની સંવેદનશીલતા કેટલી! એક વખત એમને તાવ આવેલો હતો, પોતાનું લેખન કરતા હતા, પાણીની તરસ લાગી, માતાજી પાસે પાણી મંગાવ્યું એટલે માતાજીએ લાગણીથી પાણીને બદલે એને મોસંબીનો રસ આપ્યો. ગુરુદેવે પીધો અને તરત જ ખ્યાલ આવી ગયો કે આ પાણી નથી પણ મોસંબીનો રસ છે. એને ન ગમ્યું અને જે અંદર રસ દાખલ કર્યો હતો એને ઉલટી કરીને કાઢી નાખ્યો. આવા પરમ પૂજ્ય ગુરુદેવ એક ભવિષ્યવેત્તા પણ હતા. આજથી 44 વર્ષ પહેલા એમણે આગાહી કરેલી હતી. એ વખતે તેઓ વીરપુર પાસેના કાગળ ગામે આવેલા હતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે. અને એ વખતે જે બધા શ્રોતાઓ હતા એમની પાસે એ જાહેરાત કરેલી હતી કે આ જગ્યાએ ભવિષ્યમાં એક મોટું તીર્થ બનશે અને આવું તીર્થ 2017માં ખોડલધામ સ્વરૂપે ત્યાં અસ્તિત્વમાં આવ્યું. આ ખોડલધામ છે એ આજથી 44 વર્ષ પહેલાની પૂજ્ય ગુરુદેવની આગાહી હતી. આવું સરસ મજાનું કામ ગુરુદેવ કરે છે ત્યારે શાંતિકુંજમાં બ્રહ્મવર્ચસ્વ લેબોરેટરી ગાયત્રી મંત્ર એમણે આપ્યો, પણ ગાયત્રી મંત્ર જે શ્રેષ્ઠ મંત્ર છે એ ગાયત્રી મંત્ર જે યજ્ઞથી શરીરમાં શું પરિવર્તન થાય છે, પ્રતિક્રિયાઓ થાય છે એના માટે એણે બ્રહ્મવર્ચસ્વ લેબોરેટરીની શરૂઆત કરી. આજે અમેરિકાની નાસા લેબોરેટરી પણ એમ કહે છે કે આ જગતમાં ગાયત્રી મંત્ર છે એ વૈશ્વિક મંત્ર છે, કોઈ સંપ્રદાયનો મંત્ર નથી. અને આ મંત્ર એક વખત બોલવાથી આપણા શરીરમાં 1,10,000 સ્પંદન થાય છે. આવી તાકાતવાળો મંત્ર બીજો કંઈ નથી. તો જે મંત્ર ગુરુદેવે સિદ્ધ કર્યો એણે વૈજ્ઞાનિકોએ પણ આજે પ્રતિપાદન આપેલું છે. 4 વખત એમના ગુરુદેવના આદેશ મુજબ એણે હિમાલય યાત્રા કરી છે સમયે સમયે. અને હિમાલય યાત્રા કરતી વખતે શ્રી સર્વેશ્વરનાથજી મહારાજના માર્ગદર્શન મુજબ એણે શું કામ કરવું એ એણે કામ કર્યું. શરૂઆતમાં એની યાત્રા શરૂ થઈ અમલખેડાથી, પછી થોડો સમય 4 વર્ષ માટે આગ્રા રહ્યા, પછી ત્યાંથી મથુરા આવ્યા અને છેલ્લે એમના ગુરુદેવના આદેશ મુજબ 1971થી તેઓ શાંતિકુંજ હરિદ્વાર આવ્યા. આ વિરાટ કાર્ય કર્યું. ત્યારબાદ 1 વર્ષ માટે એણે સૂક્ષ્મીકરણ સાધના કરી હતી. સ્થૂળ શરીરથી જેટલા કાર્યો થાય એના કરતાં સૂક્ષ્મ શરીરથી વધારે કાર્ય થાય. એને જગતમાં ઘણું બધું કામ કરવાનું હતું અને આ સૂક્ષ્મકરણની સાધના દ્વારા પોતાની શક્તિઓને એણે અનેક ગણી વધારી. આ સાધના દરમિયાન શું થાય, લોકો રાજકારણમાં હોય, સામાજિક ક્ષેત્રમાં હોય, ગમે તે ક્ષેત્રમાં હોય, ધનપતિ હોય, પણ એને કંટ્રોલ કરવા માટે, એને સારા વિચારો આપવા માટે ગુરુદેવે આ સૂક્ષ્મીકરણની સાધના કરી હતી.